नमस्कार विद्यार्थी मित्रों, आजना आ वर्ग में हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। बीए सेमेस्टर वन मुख्य विषय इतिहास पेपर नंबर एक, जेमा आज आप आगळनो जे टॉपिक छे अधूरो अनुवैदिक समय सामाजिक जीवन वर्ण जाति चार पुरुषार्थ अने सोळ संस्कारों एम गई काले आपणे अनुवैदिक समय समाज जीवन अने वर्ण व्यवस्था वर्ण अने जाति विषे बात करी थी। आज आपणे हवे चार पुरुषार्थ अने सोळ संस्कारों विषे चर्चा करीशुं। तो चालो जोईए आगळ आपणे। तो आगळनो जे टॉपिक आपणो छे चार पुरुषार्थ, बराबर। काले आपणे वर्ण व्यवस्था विषे चर्चा करी अने चार आश्रमों विषे पण आपणे चर्चा करी हती। हवे चार पुरुषार्थनुं पण हिंदू धर्मनी अंदर खूब ज महत्वनुं छे। आर्य प्रजा छे एमां चारनुं हमेशा स्थान जोवा मळे छे। वेद केटला? तो के चार। वर्ण चार, आश्रमो पण चार अने पुरुषार्थ पण चार। एटले आपणे वैदिक धर्मनी अंदर चारनुं महत्व घणुं बधुं रहेलुं छे। मनुष्यना इतिहासनी अंदर चार आश्रमनी व्यवस्था एना जीवनना वैज्ञानिक विभाजनों एक शास्त्रीय प्रयास हतो, पेलो शास्त्रीय प्रयास एवं कही शकाय। एवी ज रीते मानव जीवनना चार मुख्य पुरुषार्थ हता। क्या क्या? एटले मनुष्य अवतार धारण कर्या पछी मनुष्यए चार प्रकारना पुरुषार्थ छे एनो पालन करवानो हतो, धर्म अर्थ काम अने मोक्ष। तो आ चार पुरुषार्थोनी प्राप्ति माटे चार आश्रमोनी व्यवस्थानो छे ए विकास थयो हतो एवं आपणे कही शकीए। आश्रम व्यवस्थानो सौथी मुख्य आधार छे पुरुषार्थ। एटले के आ चार प्रकारना जे आश्रमो हतो आपणे गईकाले चर्चा करी, ब्रह्मचर्य आश्रम, पछी गृहस्थ आश्रम, वानप्रस्थ आश्रम अने संन्यास आश्रम, एनो मुख्य आधार छे ने आ चार पुरुषार्थो छे। व्यक्ति आ चार प्रकारना पुरुषार्थो छे ए आ चार आश्रमना समयगाळा दरमियान छे ए करवाना छे अने एना द्वारा मोक्ष प्राप्ति छे ए मोक्ष प्राप्ति तरफ आगळ वधवामां वधवानुं छे। तो आ पुरुषार्थो उपर आधारित आश्रम व्यवस्थाथी आपणा जीवनना वास्तविक जे स्वरूप छे, व्यवहार आपणो जे छे, यथार्थता छे, ए बधायनું निर्धारण छे ए थाय छे। चार पुरुषार्थ आपणने समाजमां तथा व्यक्तिगत क्षेत्रमां पण नैतिक रीते जीवन केवी रीते जीवूं ए वस्तु आपणने शीखवे छे। मोक्ष ए मानव जीवननुं परम लक्ष्य छे। આપણે મનુષ્ય જીવન મેળવ્યું છે એટલે ધર્મ કાર્યો કરી, તપસ્યા કરી અને મોક્ષ પ્રાપ્તિ મેળવવી એ આપણું પહેલું પરમ લક્ષ્ય છે એવું માનવામાં આવે છે। અને અર્થ તથા કામ તે લક્ષ્ય સુધી પહોંચવાના સાધન છે। એટલે કે અર્થ અને કામ છે એ શું કરે? તો કે આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન છે। જે નિયમોના માધ્યમથી આ સાધનોનો અમલ કરાય છે તેને ધર્મ કહેવામાં આવે છે। ચાર આપણે જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર। તો ધર્મ છે એ કેવું? તો કે ધર્મને આધારે જે આગળના ત્રણ જે પુરુષાર્થ છે ને એ ત્રણ ધર્મને આધારે જો કરવામાં આવે તો મોક્ષ સુધી પહોંચી શકાય। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે ક્રમશઃ અમરત્વ, સંપત્તિ અને સમાજની નિરંતરતા અને નિર્વાહથી સંબંધિત છે। આ ચાર પુરુષાર્થના ખૂબ જ મહત્ત્વ આપણા જીવનની અંદર છે અને એના દ્વારા મનુષ્યની આંતરિક અને આધ્યાત્મિક અનુભૂતિનું શક્તિ છે એ આપણામાં પ્રાપ્ત થાય છે। અર્થ એ મનુષ્યને પ્રાપ્ત કરવાનો સહજ સ્વભાવ દર્શાવે છે, ઉપરાંત તે ધન સંગ્રહ, ઉપયોગ અને તેનાથી સંબંધિત અનેક પ્રવૃત્તિ છે એ દર્શાવે છે। એટલે કે અર્થનો મતલબ શું થાય? તો કે મનુષ્ય છે એ કંઈક મેળવવા માટે શું કરવાનું? તો કે કાર્ય કરવાનું છે અને એના દ્વારા જે ધન મળે એ ધનનો એને સંગ્રહ કરી અને એનો ઉપયોગ કરી
અને પ્રવૃત્તિમાં એ રહેવાનું છે. કામ એ મનુષ્યની કામ ભાવના તથા સૌંદર્ય પ્રિયતાની તૃપ્તિને દર્શાવે છે. અર્થ અને કામ આ બંને છે એ શું કરે તો કે વિશ્વમાં સંસારના કાર્યો તથા જીવનની સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને ધર્મ છે એ મનુષ્યની જે રાક્ષસી પ્રવૃત્તિ છે અને દૈવી પ્રવૃત્તિ છે એ બંને વચ્ચેની સાંકળ છે. એટલે કે આશ્રમ વ્યવસ્થા છે એ મનુષ્યના જીવનના ચાર હેતુઓ છે. આશ્રમ વ્યવસ્થાની અંદર મનુષ્યના જીવનના ચાર હેતુઓ છે. એ ચાર હેતુઓ ક્યાં ક્યાં હતા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આશ્રમ જીવન દરમિયાન આ ચારેય હેતુઓનો યોગ્ય ઉપયોગ કરી અને મનુષ્યએ મોક્ષ પ્રાપ્તિ છે એ મેળવવાનું છે. એ ટૂંકમાં આમ આના દ્વારા આપણને ફલિત થાય છે. જ્યાં સુધી વ્યક્તિ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષનો સાચો અર્થ નહીં સમજી શકે અને તેનો અમલ નહીં કરી શકે ત્યાં સુધી પોતાની જવાબદારીઓનું પાલન છે એ કોઈ દી ક્યારે કરી શકતો નથી એવું શાસ્ત્રો કહે છે. અને તેનો પોતાનો વ્યક્તિગત વિકાસ પણ ત્યાં સુધી થઈ શકતો નથી. આમ માનવ જીવનની જે વિકાસલક્ષી કૂચ છે એ વિકાસલક્ષી કૂચ માટે ચાર પુરુષાર્થો છે એનું ખૂબ જ આપણા જીવનની અંદર મહત્ત્વ છે એ સચવાયેલું રહ્યું છે. ત્યાર પછી આપણે હવે 16 સંસ્કારો વિશે જોઈએ. તો આપણા સનાતન ધર્મની અંદર અને એમાં ખાસ કરીને વૈદિક ધર્મ જે છે એની અંદર હિન્દુ ધર્મના 16 સંસ્કારોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આજે તો એટલા બધા એ 16 સંસ્કારો પ્રચલિત નથી, એમાંના કેટલાક છે કદાચ તમે એનું પાલન પણ કરતા હશો પણ તમને ખ્યાલ નહીં હોય, બરાબર. તો એ 16 સંસ્કારો છે એ મનુષ્યના જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતના શાસ્ત્રોના જે રચયિતાઓ હતા એણે માનવ જીવનને પવિત્ર અને સુંદર તથા ઉન્નત બનાવવા માટે શું કર્યું છે તો કે જે રીતરિવાજોની જે વ્યવસ્થા કરી ને એ રીતરિવાજોની વ્યવસ્થાને સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કાર ખૂબ જ પ્રાચીન સમયથી આપણા પારિવારિક જીવનની આધારશિલા છે એ રહ્યા છે. એટલે કે મનુષ્યનું જીવન ખૂબ જ ઉત્તમ પસાર થાય એના માટે જે આખી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા અને રીતરિવાજો અને રેણીકેણીની જે બધું છે એ દાખલ જે કરેલ છે એ આખી વ્યવસ્થાને સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. આપણા શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથોમાં મનુષ્યના જન્મ પૂર્વથી લઈ અને ગર્ભાધાનથી લઈ અને છેક મૃત્યુ સુધી 16 સંસ્કાર દર્શાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં મનુષ્યનો જન્મ પૂર્વથી એટલે કે માતાના ઉદરની અંદર બાળકનો ગર્ભ રહે ત્યાંથી લઈ બાળકનો જન્મ થાય, બાળક મોટો થાય અને એનું મૃત્યુ પામે ત્યાં સુધી મનુષ્ય જીવનમાં 16 સંસ્કારોનું મહત્ત્વ એ હિન્દુ ધર્મમાં ઘણું બધું મહત્ત્વનું છે. ક્યાં ક્યાં છે 16 સંસ્કારો તો આપણે જોઈએ અને એમાંથી કદાચ તમને પણ ખ્યાલ આવશે કે એમાંના કેટલાક સંસ્કારો આપણે ઉજવીએ છીએ વિધિવિધાનથી. હા, ચોક્કસ એ વિધિવિધાન દરેક સમાજની અંદર દરેક જ્ઞાતિની અંદર અલગ અલગ હોઈ શકે, બરાબર છે. તો પહેલો છે એમાં ગર્ભાધાન સંસ્કાર કે જે સ્ત્રી પુરુષના લગ્ન પછી ગૃહસ્થ જીવનની શરૂઆત કરે એટલે માતાની ઉદરમાં જે બાળક ગર્ભધારણ થાય છે એને ગર્ભાધાન કહેવામાં આવે છે. તો પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, બીજો છે પુંસવનન સંસ્કાર, ત્રીજો અન્વલોપન સંસ્કાર, ચોથો વિષ્ણુ બલિ, પાંચમો સીમંતનયન સંસ્કાર, છઠ્ઠો જાતકર્મ સંસ્કાર, સાતમો નામકરણ, આઠમો નિષ્ક્રમણ, નવમો સૂર્યાવલોકન, દસમો અન્નપ્રાશન, અગિયારમો ચૂડાકરણ, બારમો ઉપનયન, તેરમો વેદારંભ અને 14મો સમાવર્તન, 15મો વિવાહ અને 16મો છેલ્લો અંત્યષ્ટકર્મી વિધાન એટલે કે જે મૃત્યુ પામે અને અંતિમ વિધિ જે કરવામાં આવે છે એ. તો આ બધા જે 16 સંસ્કારો છે એમાંથી ગર્ભાધાન, પુંસવનન,
श्रीमंत नयन संस्कार ये स्त्रीओं गणाता था कि जे मोटे भागे प्रथम वारे कराता था। उपरोक्त सोल में गर्भाधान उपनयन एट्ले कि यज्ञोपवीत विवाह अने अंत्येष्टि जेवा चार संस्कारों से ये मुख्य गणाता था। सांसारिक रीतरिवाजों में संस्कारों से खूब महत्व स्थान से धरावता था। पुत्रना जातकर्म अने नामकरण वक्त पुत्रना माता पिता द्वारा दान आपवामां आवतुं हतुं अने बाळकोने पहली वार ज्यारे वाळ उतारवानो माथाना वाळ उतारे छे एने चोल संस्कार ते त्रण वर्षनो थया पछी कराता। उपनयन एटले के जनोय संस्कार के जे ब्राह्मणोना आठमा वर्षे जनोय संस्कार करवामां आवे, क्षत्रियोने अग्यारमे वर्षे अने वैश्योने बारमा वर्षे जनोय संस्कार करवामां आवे छे आवतो। जो कि आमां संजोगो अने समय प्रमाणे फेरफार थतो रह्यो छे अने आ समये यज्ञोपवीत एटले के जनोय धारण करवामां आवती। विवाह संस्कार ए पारिवारिक जीवननो एक महत्वनो मंगळमय संस्कार गणाय छे अने माणसना मृत्यु समये तेने सामान्य रीते अग्निदाह जे आपवामां आवे छे, अग्नि संस्कार करवामां आवे छे, तेने अंत्येष्टि संस्कार तरीके ओळखवामां आवे छे अने अंत्येष्टि पछी मृतक मनुष्य से स्वर्ग में जाए से एवी मान्यता से ए उपलब्ध से जेने स्वर्गारोहण पण कहेवामां आवे छे। तो आ संस्कारों आजे पण हिंदू समाज में केटलाक अंशे प्रचलित छे, बधाय सोळे सोळ नथी पण केटलाक प्रचलित छे अने ए सोळ संस्कारों से ए मनुष्यना हिंदू धर्मनी अंदर मनुष्य ने योग्य जीवनशैली जीववा माटे खूबज उपयोगी से, मोक्ष प्राप्ति माटे स्वर्गरोहण माटे आ सोळ संस्कारों महत्व से आपणा शास्त्रों में खूबज आपवामां आव्युं छे। छेले आपणे उपसार जोईए तो अनुवेदिक काळ अने आर्यना जीवनना आपणे दरेक पासा जो जोईए ने एमांथी ઘણા બધા પરિવર્તનો આપણને જોવા મળે છે કે ભાઈ રાજ્યનો વિસ્તાર વધ્યો, એમના વહીવટીતંત્રનો વિકાસ થયો, જ્ઞાતિ પ્રથાના મૂળ ઊંડા ગયા, અસ્પૃશ્યતાનું કલંકની શરૂઆત થઈ, બરાબર જ્ઞાતિવાદ આવ્યો ને એટલા માટે। તો આર્થિક ક્ષેત્રે આ યુગમાં નોંધપાત્ર વિકાસ થયો અને ધર્મની બાબતમાં સૌથી વધુ ફેરફાર થયા એવું કહેવાય છે। યજ્ઞો જટિલ ને લોહીયાળ બન્યા છતાં તેની સામે ઉપનિષદમાં વિરોધ પણ વ્યક્ત થયો છે અને આજ યુગમાં હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન છે એ ઘણું વિકાસ પામ્યું અને ભાગવત ધર્મ છે એ આગળ આવ્યો અને એના બીજ વવાયા એવું કહી શકાય। તો બસ આજે આટલું જ, હવે પછીના લેક્ચરમાં આપણે આગળ નવા ટોપિકની ચર્ચા કરીશું। જય ભારત।